તો પાટણની સમસ્યાઓને લઈને પણ સ્થાનિકો સામે આવ્યા અને ત્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતે પાટણની જનતાનો મૂળ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ઇન્ડિયા ન્યૂઝની ટીમ આજે પાટણ પહોંચી છે. શું છે પાટણની સમસ્યા? અમારી સાથે કેટલાક પાટણના યુવાનો છે, ખેડૂતો છે, વ્યાપારીઓ છે, વિદ્યાર્થીઓ છે. પાટણના સાંસદે શું કામ કર્યું તેના તમામ લેખાજોખા તેમની સાથેથી જોઈશું. કેવા કામો રહ્યા પાટણના સાંસદના? શું નામ તમારું? ડૉક્ટર હેરિસન પરીખ. અચ્છા, શું છે પાટણની સમસ્યા? પાટણના લોકો શું ઈચ્છે છે? કેવા નેતા જોઈએ? પાટણના એક ધારદાર રજૂઆત કરવાવાળો સંસદમાં એક એવો નેતા એ જગદીશ ઠાકોર જ છે અને બીજો કોઈ એવો નેતા પાટણની અંદર હજુ મળ્યો નથી અને કોઈ દિવસ મળશે નહીં. શું પાટણની શું સમસ્યા છે એવી? પાટણમાં યુવાઓને લગતા ઘણા બધા સમસ્યાઓ છે. યુવાઓને રોજગાર 2 કરોડ રોજગારી હર વર્ષ આપવાની મોદી સરકારે જાહેરાત કરી હતી. એ માત્ર પોકળ વાયદા હતા. મોદી સરકારે એક આમાંનું એક પણ કામ કોઈ પ્રકારે કર્યું નથી અને યુવાઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે, જે આ દેશ માટે ખૂબ સરજનક બાબત છે. અને યુવાઓને તો ઘણી બધી તકલીફો છે જ, પણ યુવાઓને મુદ્દા ઉપર કોઈ પણ જાતનું ફોકસ કરવામાં આવતું નથી. ફક્ત યુવાઓને એક લોભામણી જે જાહેરાત થઈ એ થઈ છે, યુવાનોને છેતરપિંડી થઈ છે એવું કહેવું છે તમારું? શું નામ છે તમારું? પ્રવીણભાઈ રાઠોડ, પાટણ જિલ્લા પંચાયત સભ્ય છું. બરાબર, આપ જે અહીંયા ડિબેટની જે માધ્યમથી આપ હું સમગ્ર ગુજરાતની પ્રજાને જણાવવા માગું છું કે ખાસ કરીને અમારા અગાઉના સંસદ સભ્ય લીલાધરભાઈ વાઘેલા જે અહીંયાથી ચૂંટાવીને ગયા પછી આ વિસ્તારમાં એક પણ વાર એમને મુલાકાત પણ લીધી નથી, અને આવ્યા હશે તો કદાચ કોઈ એમના ભાજપના કોઈ કાર્યક્રમમાં આવ્યા છે. બાકી આ વિસ્તારમાં એમને જે ધ્યાન આપવાનું તે બિલકુલ ધ્યાન આપ્યું નથી, અને એમની ઉંમર ગણો કે એમની બીમારીના કારણે ગણો, પણ આ વિસ્તાર સાથે એમને બિલકુલ અન્યાય કર્યો છે. અને પાટણની પ્રજાએ જે એમને અહીંયાથી જીતાડીને મોકલ્યા હતા અને પાટણની પ્રજા જે એમની આશા અને અપેક્ષાથી બિલકુલ એ રહ્યા નિષ્ફળ ગયા છે. એક નાનો દાખલો કહેવા માગું છું કે એ વખત આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક દત્તક ગામ યોજનાની જે યોજના જાહેર કરી હતી એમાં એમને અહીંયા પાટણ હારી તાલુકાનું રોડા ગામ એમને દત્તક લીધેલું હતું. આ રોડા ગામની અંદર આપ પોતે હું આપણા મીડિયાને જણાવવા માગું છું કે આપણા અન્ય મીડિયાના મિત્રો ત્યાં ગયા છે અને આ રોડા ગામની મુલાકાત લીધી છે, તો વિકાસના નામે એક પણ રૂપિયાનો ઉપયોગ થયો નથી અને આજે પણ એ ગામના એના એ હાલ છે. એટલે માત્ર ને માત્ર આ દત્તકવાળી જે યોજના હતી એ બાળક આજના તારીખે જે ઘોડિયામાં રહે હજુ આમનું બાળક ચાલતું થયું નથી. બરાબર, એ પ્રકારે હું આને કહી શકું છું. જેવી રીતે રોડા ગામ અત્યારે રોડામાં જ તબદીલ છે, હજી સુધી તેના અંદર વિકાસ નથી થયો. પાટણના અંદર કેટલાક ખેડૂતો છે, સરહદી વિસ્તારના અંદર કેટલીક કેનાલો આવી છે જે વારંવાર તૂટે છે. અમારી સાથે કેટલાક ખેડૂત છે. શું નામ કાકા તમારું? દેસાઈ બાબુભાઈ ઈશ્વરભાઈ. શું ખેડૂતોને શું તકલીફ થતી હોય છે? ખેડૂતોને તો પહેલાં તો જો સરકારે એના રેકોર્ડ ઉપર આ જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કર્યો છે તો એક પણ ખેડૂતના ખાતામાં હજુ સુધી પાક વીમાના પૈસા જમે થયા નથી. અને ખેડૂતોનું પ્રીમિયમ બારોબાર કાપે છે તો સરકારની પહેલી ફરજ બને છે કે એમને વીમાનું પ્રીમિયમ ભર્યું છે તો પૂરતું વળતર આપે. બીજું કે જે કેનાલો કોંગ્રેસના રાજમાં બની હતી, ધરોઈ દોતીવાળા, એ આજે 50 વર્ષે કોઈ કેનાલ તૂટતી નથી અને આ લોકોએ જે કેનાલો બનાવી છે એ કેનાલો એકે દાડો હાજી રહી નહીં, એક દાડો પોણી હાડે બીજા દાડે તૂટી જાય તો અમનું કોમ અને એમનું કોમ કેટલું ફેર છે. આ ભાઈ ઘડીએ ઘડીએ કે ભાજપ આમ કર્યું ભાજપ આમ કર્યું, તો આ ભાજપની કેનાલો છે એ જોઈ લો એવું એનો ભાજપ. પછી આ અસરગ્રસ્ત વિસ્તાર છે, આજે ખેડૂતો પશુપાલકોને પૂરતું ઘાસ પણ આપી શકતી નથી આ સરકાર અને જૂઠા વાયદા કરે છે. આજે ઘણા ગામોમાં ઘાસ ખેડૂતો કાઢેલા છે, હજુ સુધી કોઈને એક ગોસડી પર ઘાસ મળ્યું નથી અને ઘાસવાળા ડેપોઓ બનાવ્યા છે એ આપ ટીવીના માધ્યમથી જોઈ શકો, બધા ખાલી પડ્યા છે. આ આ સરકાર ઓનલી ફોર વાયદા કરે છે, જોરથી બોલે જૂઠું બોલે, ખેડૂતોને કોઈ વાસ્તવિક લાભ થયો નથી. ધારો કે મનમોહનની સરકારમાં કપાસનો ભાવ 1600 રૂપિયા હતો તો આ ભાઈ કહેતા 2200 હોય. આ 5 વર્ષથી વડાપ્રધાન છે આ માન્ય નરેન્દ્ર મોદી, તો આજે 1200 1000 હોય કપાસનો ભાવ છે. જો ખેડૂતોને સાચું કરવું હોય તો એ ભાવ વધારો આપી શકતા હતા. એ ગુજરાતમાં હતા ત્યારે આમ કરી નાખીશું આમ કરી નાખીશું. આ 5 વર્ષમાં ખેડૂતોનું શોષણ કરવા સિવાય આ સરકારે કશું જ કર્યું નથી અને ખેડૂતો બરબાદ થઈ ગયા છે આ સરકારમાં. તો ખેડૂતો ક્યાંક ને ક્યાંક નારાજ છે. અમારી સાથે એક અન્ય પણ શખ્સે એક વાત કહેવા માગું છું. લીલાધર વાઘેલાને તમે લાસ્ટ કેટલા ટાઈમથી જોયા છે ને અહીંયા ક્યારે ક્યારે આવતા ને લોકોના પ્રશ્નોની રજૂઆત એ લોકો કરતા હતા કે કેમ? મારું નામ સોલંકી કમલેશ છે. લગભગ 5 વર્ષ પૂરા થવા આવ્યા છે લીલાધર વાઘેલાને, પણ બને ત્યાં સુધી પાટણમાં અમે એમને ક્યારેય જોયા નથી. મારા મિત્રએ વાત કરી એમ કદાચ ભાજપના કોઈ કાર્યક્રમમાં આવ્યા હોય તો ઠીક છે, બાકી પાટણના કોઈ પ્રશ્ન એમને સંસદમાં પૂછ્યા એવું પણ અમારી જાણમાં નથી.
તો અમારી દ્રષ્ટિએ તો બિલકુલ નિષ્ફળ જ છે. લીલાધર વાઘેલા સાહેબ, શું લાગે છે પાટણમાં કોઈ એવા કામો થયા છે લીલાધર વાઘેલાના હસ્તક કે જેમને તમે જોયા હોય કે આ કામ થયું હોય એવું? લગભગ એક કામ થયું નથી, કોઈ કામ અમે હજુ સુધી જાણ્યું નથી કે લીલાધરભાઈ વાઘેલા સાહેબ થ્રુ કામ થયું હોય કે કોઈ એમને રજૂઆત કરી હોય એવું પણ પાટણ માટે જાણવા નથી મળ્યું. શું લાગે છે દલિત ફેક્ટર કેટલું કામ કરશે પાટણ લોકસભા પર? સૌથી વધુ મત કદાચ સેકન્ડ હાઈએસ્ટ ગણો તો આ સીટ પર દલિતોના છે, અને દલિતોને જો અન્યાય થશે તો દલિત સાંખી નહીં લે. લગભગ તો કોઈ પણ પક્ષ હશે, દરેક પક્ષ તે અન્યાય કરશે, એની સામે ઝઝૂમશે અને જડબાતોડ જવાબ આપશે. બીજા ઘણા પ્રશ્નો છે અમારા દલિત સમાજના કે થાનગઢ હત્યાકાંડ થયો, હજુ એનો સુધી અમને ન્યાય નથી મળ્યો. ધીણોજ હમણાં જ કાંડ થયો, એનો ન્યાય નથી મળ્યો. ઉના કાંડ થયો, એનો ન્યાય નથી મળ્યો. તાજેતરમાં ભાનુભાઈ અન્યાય સામે લડત માટે એમને અગ્નિદાહ વર્યો અને પોતાનો દેહનું દાન બલિદાન આપ્યું, પણ હજુ સુધી ભાનુભાઈને પણ કોઈ જગ્યાએ ન્યાય નથી મળ્યો. અને દલિત સમાજને અત્યારે તમે મીડિયાના માધ્યમથી કહું કે તમારે તપાસ કરી કરજો, હાલે પણ છેવાડાના ગામડામાં આભડછેડ છે જ, હાલે પણ અમને મંદિર પ્રવેશ મળતો નથી. એટલે અમારું એવું કહેવું છે સરકારને કે દલિત સમાજને ન્યાય મળવો જોઈએ, નહીંતર પછી દલિત સમાજ ગાંધીજી ત્યાં માર્ગી જશે કાં તો મોટા આંદોલનો કરશે. શું નામ તમારું? જીતુભાઈ દેસાઈ. જીતુભાઈ, પાટણ લોકસભાના અંદર શાની જરૂરિયાત છે, કેવો નેતા જોઈએ અને કેવા કેવા કામો છે જે હજી પાટણને લોકોને જરૂરિયાતવાળા છે? પાટણ લોકસભાની અંદર સારા નેતા મળી રહે એ જરૂરી છે, બરાબર છે. અને પાટણ લોકસભાની અંદર અગાઉના નેતાઓએ કામ કર્યું જ છે અને એ કોઈ ખામી જણાતી નથી, પણ લોકોના વ્યક્તિગત કામ થઈ શકતા નથી બધાના. શું લાગે છે આ વખત બીજેપી જીતશે કે શું રહેશે? આ વખત બીજેપી જીતવાની શક્યતા પૂરેપૂરી છે. તો આ વખત બીજેપી જીતવાની દાવો કરી રહ્યા છે, અમારી સાથે સમર્થક છે, શું કહેશો કે આજે રોડ રસ્તા બની ગયા છે, શું રોડ રસ્તા બનવાથી લોકોની સમસ્યા દૂર થાય છે? સૌથી પહેલાં તો મારા અગાઉના મિત્રોએ કહ્યું એમ કે પાટણ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ આપ જુઓ તો આ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીવાડી અને પશુપાલન પર આધારિત છે, તો ખેતીવાડી અને પશુપાલનની અંદર જે પૂરતી સગવડો મળવી જોઈએ એ સગવડો નથી મળતી, એના કારણે ખેતીવાડી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આજે બહુ દુઃખી છે. બહુ કાળી મજૂરી, ખરા તડકે મજૂરી કરી અને પોતાના મહેનતના બદલામાં જે મળવું જોઈએ એ આજે પણ નથી મળતું, એ આ બાબત બહુ દુઃખજનક બાબત છે. બીજી બાબત કે પાટણ જિલ્લો બને આજે 19 વર્ષ થયા, આ 19 વર્ષથી કોંગ્રેસના શાસનમાં જિલ્લો બને તો તરત જ ભાજપની સરકાર આવી છે, એટલે છેલ્લા આ 19 વર્ષથી ભાજપનું શાસન છે. આ જિલ્લાની અંદર રોજગારી એ બહુ જ મોટો વિકટ પ્રશ્ન છે. રોજગારી માટે એક સાથે 100 માણસને રોજગારી મળતી હોય એવું આ સરકારે એક નાનું યુનિટ કે એકમ સ્થાપ્યું હોય તો હું આ જાહેરમાં એને ચેલેન્જ મારું છું કે બતાવો, બરાબર, હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. તો બીજેપીએ જે કામ કર્યા છે તો શું કોઈ પણ પાર્ટી હોય શું એને પ્રચાર કરવાની જરૂર પડે? જો બીજેપીએ બહુ કામ કર્યા હોત તો ગમે ગમ આજે પ્રચાર કરવા માટે પૈસા લઈને હેરી પડે વાપરવા માટે, તો એ જરૂર બહારથી ઉમેદવારો ન લાવવા પડત. જો એમના સ્થાનિક ઉમેદવારોએ કામ કર્યા હોત તો એના ઉમેદવાર રિપીટ થયો. કેમેરા પર્સન ચેતન દરજી સાથે વિપિન પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.